नमस्कार वाला विद्यार्थी मित्रों, स्वागत छे आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल में। आज आपणे धोरण 7ना अंग्रेजी विषयना बालानंद इंग्लिश ग्रामर ना यूनिट नंबर 8 द यूज ऑफ लेट एंड केन नू संपूर्ण सॉल्यूशन जोईशुं। तो शुरू करी आपणे प्रश्न नंबर 1 थी। काउंसमांथी योग्य शब्दों पसंद करी अने खाली जगह पूरो। पहेलू, लेट खाली जगह वॉच टीवी, काउंस में अपन ने पूछे वी अने अस, तो अहीं आपणे जवाब लखीशू अस, कारण के लेट साथे अस आवशे, वी नहीं आवे। बीजू, लेट खाली जगह स्लीप, तो अहीं आवशे हर। चलो त्यार पछी त्रीजू, लेट्स खाली जगह बी धेर, तो अहीं जवाब आवशे इट्स। चलो त्यार पछी आपणे जोईए चौथी खाली जगह। अहीं आपणने कह्युं छे के लेट खाली जगह गो ऑन अ पिकनिक, काउंस में छे धेम अने धेई, तो जवाब आवशे धेम। पांचमू, लेट खाली जगह डू माय होमवर्क, काउंस में छे माय अने मी, तो जवाब आवशे मी। छठू, लेट खाली जगह एन्जॉय ध मूवी, काउंस में छे हिज अने हिम, तो अहीं जवाब आवशे हिम। सातमू, लेट धेम खाली जगह फ्रूट्स, काउंस में छे ईट अने ईटिंग, तो अहीं जवाब आवशे ईट। आठमू, खाली जगह क्लीन अवर क्लासरूम, काउंस में छे लेट अने लेट्स, तो अहीं जवाब आवशे लेट्स। चलो त्यार पछी आपणे जोईए प्रश्न नंबर 2। नीचे आपेला प्रश्नोना यस अथवा तो नो मां टूंकमां उत्तर लखो। पहेलो सवाल, केन यू स्पीक इंग्लिश, तो जवाब आवशे यस आई केन। बीजू, केन एन एलिफंट स्पीक, तो जवाब आवशे नो ઇટ કાન્ટ, કૌંસમાં આપેલું છે કેન નોટ। ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, કેન રીતા કુક, તો જવાબ આવશે યસ શી કેન। ચોથું, કેન યોર ફાધર ડ્રાઈવ અ કાર, તો જવાબ આવશે યસ હી કેન। પાંચમો સવાલ, કેન ફોરમ ડાન્સ, તો જવાબ આવશે યસ શી કેન। ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દો વાપરી અને નકાર વાક્ય બનાવીને લખો। પહેલો સવાલ, વિનય કેન સ્પીક ખાલી જગ્યા, કૌંસમાં છે મરાઠી, અહીંયા આપણને ગુજરાતી આપેલું છે, એની જગ્યાએ આપણે મરાઠી લખવાનું છે, પણ વાક્યને નકારમાં ફેરવીને લખવાનું છે। તો આપણું વાક્ય આ પ્રમાણે બનશે, વિનય કેન નોટ, કેન નોટની જગ્યાએ તમે કાન્ટ પણ મૂકી શકો, તો વિનય કેન નોટ સ્પીક મરાઠી। ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું, નાનજી કેન કેરી લગેજ, અહીંયા કૌંસમાં આપણને આપેલું છે લાલજી, તો આપણે આ પ્રમાણે લખી શકીએ, લાલજી કાન્ટ અથવા તો કેન નોટ કેરી લગેજ। ત્રીજું, અશોક કેન સિંગ અ સોંગ વેલ, કૌંસમાં છે શરદ, તો જવાબ આવશે શરદ કાન્ટ સિંગ અ સોંગ વેલ। ચોથું, અ ડિયર કેન રન ફાસ્ટ, કૌંસમાં છે બુલોક, તો અહીંયા જે ડિયર છે ને એની જગ્યાએ આપણે બુલોક મૂકીશું, તો જવાબ આવશે અ બુલોક કાન્ટ રન ફાસ્ટ। પાંચમું, કુનાલ કેન ડ્રાઈવ અ કાર, કૌંસમાં છે કોમલ, તો જવાબ આવશે કોમલ કાન્ટ ડ્રાઈવ અ કાર। ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4। અહીં આપણને કહ્યું છે કે નીચેના વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો। પહેલો સવાલ, ધ એલિફન્ટ કેન સ્વિમ, તો જવાબ આવશે કેન ધ એલિફન્ટ સ્વિમ, પ્રશ્નચિહ્ન। બીજું, હર્ષ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, તો અહીં કેન આગળ આવશે અને હર્ષ પાછળ જશે, તો પ્રશ્નાર્થ વાક્ય બનશે કેન હર્ષ સ્પીક ઇંગ્લિશ વેલ, પ્રશ્નાર્થ ચિહ્ન। ચલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, જનક કેન રિપેર અ મોબાઈલ, તો આ જે કેન છે ને તે આગળ આવશે અને જનક પાછળ જશે, તો વાક્ય બનશે આપણું કેન જનક રિપેર અ મોબાઈલ, પ્રશ્નચિહ્ન। ચોથું, જયાબેન કેન ટીચ સંસ્કૃત, એમાં જે કેન છે તે આગળ આવશે અને જયાબેન પાછળ જશે, તો કેન જયાબેન ટીચ સંસ્કૃત, પ્રશ્નાર્થ ચિહ્ન। પાંચમું, શરદભાઈ કેન ટ્રાન્સલેટ ધ લેટર ઇન ટુ ઇંગ્લિશ, હવે આ જે કેન છે ને તે આગળ જશે અને શરદભાઈ પાછળ જશે, તો આપણું વાક્ય બનશે કેન શરદભાઈ ટ્રાન્સલેટ ધ લેટર ઇન ટુ ઇંગ્લિશ। દોસ્તો, આ યુનિટનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે અંગ્રેજી ગ્રામરના એક નવા ટોપિકના સંપૂર્ણ સોલ્યુશન સાથે। દોસ્તો, અંગ્રેજી ગ્રામરના બધા જ યુનિટના સોલ્યુશનના વિડીયો આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો।